गुड मॉर्निंग मित्रों, हवे आपणे नेक्स्ट ग्रामर पॉइंट खास करीने धोरण 10 माटे पण अहींया जे टॉपिक ने आपणे चर्चा करवाना छे ए टॉपिक धोरण 9 10 11 ने 12 बधा ज विद्यार्थीओ माटे खूब ज महत्वनो छे। એટલે આપણે શરૂઆત અહીંયા મેં કરી છે કે ભાઈ ધોરણ 10 માટે પણ ધોરણ 9 10 11 12 તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે આ ટોપિક ખૂબ જ મહત્વનો છે એટલે બધા વિદ્યાર્થીઓ આ લેક્ચર એટેન્ડ કરી શકશે। હવે સેક્શન ડી સ્ટેન્ડર્ડ 10 ની અંદર સેક્શન ડી ની અંદર ક્વેશ્ચન નંબર 50 ઓર 51 બે ક્વેશ્ચન 50 અને 51 4 માર્ક્સ એટલે 50 ના 2 ગુણ છે ને 51 ના 2 ગુણ છે એટલે ટોટલ 4 માર્ક્સ નો પ્રશ્ન થાય। ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર કયા કયા પોઈન્ટ્સ નો સમાવેશ કરવામાં આવે છે તો પહેલો છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, ચેન્જ ધ જેન્ડર એટલે જાતિ બદલવાની છે, થર્ડ છે ચેન્જ ધ નંબર્સ એ સિંગ્યુલર એન્ડ પ્લુરલ એકવચન અને બહુવચન અને ચેન્જ ધ ટેન્સ એટલે કાળ બદલવાનો છે। તો આ ચાર ટોપિક છે 1 2 3 4 આ ચાર ટોપિકમાંથી કોઈ બી બે ટોપિક પરીક્ષા તમને પૂછાય 50 અને 51 માં, એવી રીતે 12મા ધોરણમાં પણ હોય છે, 9મા ધોરણમાં પણ પૂછાય છે અને 11મા ધોરણમાં પણ પૂછાય છે। તો સૌથી પહેલા આપણે ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર આજે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ની વાત કરીશું। ઓકે મિત્રો, એક્ટિવ વોઇસ ને કહે છે કર્તરી રચના। શું કહે છે વ્યાખ્યા? જે વાક્યમાં કર્તા એટલે કે સબ્જેક્ટ નું સ્થાન ક્રિયાપદ ની પહેલા હોય તેવી વાક્ય રચનાને એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી રચના કહે છે। જે વાક્યની અંદર કર્તા ક્રિયાનો કરનાર વાક્યની શરૂઆતમાં હોય એટલે કે એનું સ્થાન ક્રિયાપદ ની પહેલા હોય તો તેવી રચનાને આપણે શું કહીશું? એક્ટિવ વોઇસ કહીશું। એક્ટિવ વોઇસ માં શું હોય? સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ વર્બ, કાર પ્રમાણે વર્બ ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો। ફોર એક્ઝામ્પલ, એક આપ મોહન રાઇટ્સ અ લેટર એવરી ડે, આ એક્ટિવ વોઇસ નું વાક્ય છે મોહન રાઇટ્સ અ લેટર એવરી ડે। શું કહે છે? ઉપરના વાક્યમાં મોહન ક્રિયાનો કરનાર એટલે ડુઅર છે, લખવાની ક્રિયા કોણ કરે છે? મોહન કરે છે। ઓકે, અને તેનું સ્થાન ક્રિયાપદ એટલે રાઇટ્સ ની પહેલા છે તો મોહન નું સ્થાન ક્રિયાનું કરનાર મોહન અને મોહન નું સ્થાન ક્રિયાપદ ની પહેલા છે, માટે આવી વાક્ય રચનાને એક્ટિવ વોઇસ એટલે કર્તરી રચના કહે છે। આ કર્તરી રચના છે, ગુજરાતીમાં આપણે એટલે કર્તરી અને કર્મણી એટલે ઇંગ્લિશમાં એક્ટિવ અને પેસિવ, તો કર્તાનું સ્થાન ક્રિયાપદ ની આગળ હોય, જે ક્રિયાનો કરનાર છે એનું સ્થાન ક્રિયાપદ ની પહેલા, એને આપણે શું કહીશું? એક્ટિવ વોઇસ કહીશું। એક્ટિવ વોઇસ એટલે કે કર્તા એ તમારો કર્મ ઓબ્જેક્ટ લેટર નું સ્થાન ક્રિયાપદ પછી હોય છે, ક્રિયાપદ ની પછી, કર્તાનું સ્થાન ક્રિયાપદ ની પહેલા હોય અને કર્મનું સ્થાન ક્રિયાપદ ની પાછળ હોય, આવી રચનાને આપણે શું કહીશું? એક્ટિવ વોઇસ, કર્તરી રચના। ઓકે, હવે આગળ શું છે? પેસિવ વોઇસ એટલે કર્મની રચના। પેસિવ વોઇસ એટલે શું? જે વાક્યમાં કર્મનું સ્થાન ક્રિયાપદની પહેલા હોય તેવી વાક્ય રચનાને પેસિવ વોઇસ એટલે કર્મની રચના કહે છે। હવે કર્મનું સ્થાન ક્રિયાપદની પહેલા હોય, પહેલામાં શું હતું? કર્તાનું સ્થાન ક્રિયાપદની પહેલા હોય, જ્યારે અહીંયા કર્મનું સ્થાન છે, જ્યારે વાક્યની શરૂઆત ઓબ્જેક્ટ એટલે કર્મથી થાય તેવી વાક્ય રચનાને પેસિવ વોઇસ કહે છે। પેલા પણ કરતા થી ડુઅર, ક્રિયાનો કરનાર એનાથી વાક્યની શરૂઆત થતી હતી, જ્યારે પેસિવ વોઇસમાં કર્મથી વાક્યની શરૂઆત થાય છે। પેસિવ વોઇસમાં હંમેશા હેલ્પિંગ વર્બ્સ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ થાય, પેસિવ વોઇસ હોય કોઈ બી કાર નું પેસિવ વોઇસ એમાં હેલ્પિંગ વર્બ્સ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બ 3 અવશ્ય હોય, પાસ પાર્ટિસિપલ વિના પેસિવ વોઇસ બને નહીં। હવે જે વાક્ય રચના આપી છે ઓબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ પાસ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ
अन्य शब्द मित्रों आ बहुत ध्यान में रहे शब्द यार आपने टॉपिक चलाई थी तुमने ख्याल आ जाए हेल्पिंग वर्ब शू जिन पास पार्टिसिपल बाय क्या थी अभी सब्जेक्ट ओके ए खाली अत्यंत समझवा माटे आपने खाली व्याख्या समझवी छे पैसिव वॉइस की व्याख्या समझ इना माटे तो जो अ लेटर इज रिटन बाय मोहन एवरी पेलो आपण आगळ वाक्य જોઈ તો एक्टिव वॉइस में मोहन राइट्स अ लेटर एवरी डे मोहन थी वाक्य की शुरुआत हती मोहन वाक्य की शुरुआत में तो लेटर मोहन की जगह है एक्सचेंज થઈ ગયા છે કે ઓકે તો લેટર એ મોહન નું સ્થાન લઈ લીધું છે અને લેટર નું સ્થાન મોહને લીધું એટલે સબ્જેક્ટ નો ઓબ્જેક્ટ ના સ્થાન બદલાઈ ગયા હવે ક્રિયા પછી ઇઝ રિટન અહીંયા આપ્યું છે એની આગળ કર્મ નું સ્થાન છે માટે આ રચના કેવી છે પેસિવ વોઇસ એ કર્મ ની રચના છે જોઈએ આગળ મિત્રો હવે જ્યારે આપણે એક્ટિવ વોઇસ ના વાક્ય ને પેસિવ વોઇસ માં ફેરવતા હોય बराबर तो शोधी वोट वड़े प्रश्न पूछवाती कर्म मळे छे वोट गुजराती में शू मोहन राइट्स अ लेटर एवरी डे अब बधी कर्म शू बोलो वोट डज मोहन राइट एवरी डे मोहन दररोज शू लखे छे तो के पत्र आंसर मळ्यो पत्र तो कर्म आगळ आवे ओके तो पहेलो स्टेप आपणे शू करवानो एक्टिव वॉइस ना वाक्य माथी कर्म शोधी वाक्य नी शरूआत ध्यान અને આપણે હેલ્પિંગ વર્બ્સ મૂકવું પડે એટલે કે વર્તમાન કાળ તો એબીઝમાં તે ભૂતકાળમાં તો વોચ કે વર્બમાં આવે હવે જો તો બીજું સ્ટેપ આપણે શું કરવાનું છે હેલ્પિંગ વર્બ્સ મૂકવાનું કર્મા કાળ બીજું સ્ટેપ છે હેલ્પિંગ વર્બ્સ સહાય ક્રિયાપદ પછી એક્ટિવ વોઇસમાં રહેલા ક્રિયાપદનું ભૂતકાળ કે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું ત્રીજું સ્ટેપ પહેલું સ્ટેપ કર્મા કાળ આવ્યા બીજું સ્ટેપ આપણે હેલ્પિંગ વર્બ્સ મૂક્યું અને ત્રીજું સ્ટેપ છે એક્ટિવ વોઇસમાં જે ક્રિયા હોય એટલે પ્લે હોય પ્લેઝ હોય રાઇટ હોય રોટ હોય એનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું એ ત્રીજું સ્ટેપ ભૂતકૃત એટલે પાસ્ટ પાર્ટિસિપલ ચોથું સ્ટેપ ભૂતકૃતાન પછી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ પછી બાય મૂકવું બાય એક એજન્ટ છે પેસિવ નો એક એજન્ટ છે બાય નો મતલબ થી વડે દ્વારા એવો અર્થ થાય તો એ બાય મૂકવાનું છે હવે પાંચમું અને છેલ્લું સ્ટેપ बाय पची करता ले सब्जेक्ट मुकु बाकी सब मुझे सब्जेक्ट है कि मोहन तो मोहन बाय पची मुकी दिया मुझे जो करता सर्वनाम स्वरूपी हो तो तेरी कर्म विभक्ति मुकी अतो मोहन आप ही तो मोहन ना आप इधर कीजिए कि ही आप ही हो तो ये ही ने पाचा ले जो अरे बाय नहीं पची मुकु वाले तो दे जाए बाय ही मुकी जाए दर के आई आप ही तो पाचा आई मुझे तो कौन बाय मी था से बीनु बाय अस यू नो बाय यू ही नो बाय ही शी नो by her it to bite and they know by them okay to agent sath apne bolya jiye by mukyu and pachi je sarvanam jeni karma vibhakti to apne jare active voice na vakya ne passive voice ma phiravishe to tyare aa panch step yaad rakhvana pehla karma shodhi agar lavo biju step shodho active voice ma je ka che and je apne karma kare na anurup sahayak kriya pad vartman karto e bija bhutkal to vachke varno ત્રીજું સ્ટેપ જો એક્ટિવ વોઇસમાં જે ક્રિયાપદ છે એક્ટિવ વોઇસના વાક્યમાં એ ક્રિયાપદનું ભૂતકૃતાન મૂકો આ ત્રીજું સ્ટેપ ચોથું સ્ટેપ આપણું બાય મૂકો અને પાંચમું અંતિમ સ્ટેપ કર્તા એ બાય પછી મૂકો પણ જો કર્તા સર્વનામ સ્વરૂપે હોય તો એની કર્મ વિભક્તિ મૂકો જો અહીંયા આપ્યું છે કર્તાની કર્મ વિભક્તિ અહીંયા તમે આપ્યો આઈ તો એ આઈ પાછળ રહેલું શું થાય બાય મી વી આપે તો બાય અસ પર એક્ઝામ્પલ એક વાર કે જોઈએ હું આમ લખું મોહન રાઇટ્સ
लेटर एवरी डे मोहन दररोज पत्र लखे हवे आपणे जे एक्टिव वॉइस नुं वाक्य जो क्रियापदनी આગળ નો અનુસાર આગળ જોઈએ હવે આપણે આપણે પેસિવ વોઇસ માં ફેરવવું છે તો સૌથી પહેલા આપણે કર્મ સુધી વાક્યની શરૂઆત તો કર્મ ક્રિયાપદની પાછળ મોહન રાઇટ્સ અ લેટર એવરીડે મોહન દરરોજ પત્ર લખે છે ગુજરાતીમાં શું વડે પડે મોહન દરરોજ શું લખે શું લેટર એ લેટર કર્મ આગળ આવશે તો પહેલું સ્ટેપ આપણું શું થયું કર્મ સુધી આગળ લાવી કર્મ સુધી આગળ લાવી और बीजू स्टेप क्यों हेल्पिंग वॉइस मुकवा तो पहला एक्टिव वॉइस ना वाक्य नो काळ होय राइट्स राइट अथवा राइट्स क्लियर तो आपले क्रियापद नो मूल पद वर्तमान काल तो वर्तमान काल ना सहायक क्रियापद है ए नी जो ने आ तो लेटर एक वचन ने माटे ई जावे आ बीजू स्टेप आ त्रीजू स्टेप सो एक्टिव वॉइस मा रहेला जे काळ अथवा जे क्रियापद नो भूतकुदन तो क्रियापद क्यों छे राइट्स तेनु पास्ट पार्टिसिपल मुकवानो वर्ब 3 ने रिटर्न शुं थशे रिटर्न હવે ચોથું સ્ટેપ હતું બાય મૂકવાનું તો બાય મૂકી દેવાનું પાંચમું સ્ટેપ હતું કરતા મૂકવાનું કરતા કોણ છે મોહન હવે અન્ય શબ્દો રહે મેં મૂકી દો પાછળ એવરી ડે તો લેટર ઇઝ રિટન બાય મોહન એવરી ડે પણ ફોર એક્ઝામ્પલ આ મોહન નથી આપી તમને મોહન ની જગ્યાએ અહીંયા હી આપી છે હી રાઇટ્સ અ લેટર એવરી ડે તો અહીંયા આપણે મોહન નથી લખવાનું ही छे पर ही नी कर्म विभक्ति ने जो ही छे तो बाई ने बाई को मुकिल जोड़े खाली पास का प्रश्न मुकवान छे तो आ रही देखा आए आपी हो यार तो बाई नी करम छे એટલે बाई मु की पास मी दे आपी हो यार बाई दे ओके तो आ कोष्ट के अंदर करता तुम नाम आपी तो नाम आ जाछे मोहन सुधा रमेश अब नाम आपे तो सीधो नाम लिखी दे પણ જો નામની જગ્યાએ સર્વનામ આપે હોય તો આ કર્મ વિભક્તિનો ઉપયોગ કરવાનો આપણે શું હોય તો બાય ફોર દેવ બાય દેમ આ કોષ્ટક તમારે યાદ કરવાનું છે હવે મિત્રો અહીંયા આપણે જે બેઝિક ઇન્ફોર્મેશન એપી પેસિવ લીધી તો ભાઈ એક્ટિવ વોઇસ કોને કહેવાય પેસિવ વોઇસ કોને કહેવાય એક્ટિવ વોઇસ ના બદલે પેસિવ વોઇસ નું ફેરવ્યું તો કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના હવે આની અંદર આપણે જે જુદા જુદા કાળ સાથે વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે ભવિષ્યકાળ છે તો મોડલ ઓક્સિડન્સ બધા પછી જે ચાલુ ક્રિયાઓ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ અને પૂર્ણ ક્રિયાઓની અંદર એક પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલી વાક્ય રચનાઓ આપણે કેટલા કાળની વાક્ય રચનાઓ અહીંયા ભણવાની છે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે એક્ટિવ પેસિવ જે સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટેશનની શરૂઆત કરીશું મિત્રો ઓકે ત્યાં સુધી બધા મિત્રો આ જે એક્ટિવ રચના શું છે પેસિવ રચના શું છે જે પોઈન્ટ શું છે આ બધું યાદ કરી રાખજો એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર તમને બહુ સરળતા રહેશે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય